गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8। અમે નાસ્તો કરી લીધો ને અમિતને એક બે રમે ને અમિતને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો ને આજ ફૂલ વરાપ દઈ દીધી વરસાદે, પણ કાલનો વરસાદ આવ્યો નથી। ગુડ મોર્નિંગ, આવી ગયા બધા અમારા વ્લોગમાં, તો તમારું વેલકમ છે। તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8 અને જો તડકો ઉપર આવી ગયો છે અને મારે જવું છે નોકરીએ, બરોબર। ખબર પડી ગઈ એના પપ્પા ને જવું નોકરીએ એટલે ઘરે જવું આવતો શું કરું। આપણે જવું છે હવે નોકરી, તો હું નીકળું, બરોબર। આજે જઈએ કોક પ્લોટ જોવાના છે, જઈએ। આજ તો ફિલ્ડમાં જવાનું છે એટલે કંઈ નક્કી નહીં હોય ક્યાં નીકળીએ, ક્યાં નીકળીએ, બરોબર। તો કન્ટિન્યુ રહેજો અમારી સાથે, બરોબર, ફરી મળીશું। મિત્રો, અત્યારે થયા છે 3:30 જેવું થયું છે અને અમે મહેંદી માટો મરવા જઈએ, શું કન્ડિશન છે હું નહીં, મને આજે સોનલને ઓરા ખાવા છે તો થોડીક માંડવી ઉપાડીએ, કઈ રીતના માંડવી છે શું છે કેવો ફાલ છે જોઈએ, ઘણા સમયથી ડાર્યા નથી ઉપાડ્યા તો જોઈએ। અરે પાણી ભરાણું એમાં તો નબળું છે, જો ઓલી બાજુ છે ને પાછળ આ પી દેખાય ને પીળી માંડવી એમાં નબળું છે, આ બાજુમાં સારું છે, બરોબર। દામાં કાયદે સરજામાં પાછી હિંગું ફાંકી ગયું છે મગમાં, કાયદેસર મગમાં જો હિંગું પાછું પાકી ગયું, ઘણા હિંગું થયું છે તો મગે ઘણા થઈ ગયા, મગ પાકી ગયા હશે એની પાછા આવ્યું કાં થઈ ગયું ખોટા ફૂગ ખાઈ ગયો, એ આવેલા ફૂગ સડી ગયો, એમાં ફૂંગાઈ ગયા દાણા, ફૂંગાઈ ગયા પાણી, વધારે પાણી હોય ને દાણા, હા હાંગરીમાં જો ખંજવાઈ આવે હાથમાં, હું હાલો ઓરા ખાવા તો બેક કેમેરો ચાલુ કરીને જોઈએ, હું કહું ત્યાંથી ઉપાડે સોને પપ્પા આવે, અમારા પપ્પા આવે એકટીવા લઈને, એકટીવા લઈને આપણે એક દી જયપુર જવાનું છે, આપણે એકલા, તું રહેવા દે મારે, તું જાય તો મારે ઓલામાં હાઇટકા ડોક્ટરને ફોન કરવો હોય, તું જામાં બાપા જવાનું છે બે ત્રણ ડારા, આમ ઝંઝોડો મારી ગયો, પપ્પા પાસે રિક્ષા લઈને જાય છે, છકડા લેકે જા રે અમારે ફાધર, ચા તું ઉપાડ ને એક આમ ઉલી બધું તું ઉપાડ, એક આમ ઉપાડ, એક બે આમથી ઉપાડ, પાથરો કરો તો ને બાકી એમ થાય, હા હા માય હા માય લે એકને ગળામ ફેર, મેં આ ગળામાં આમ ઓલા ગળામાંથી ઉપાડ, ક્યાં ધોઈને પછી બતાવીએ તમને, એટલે માંડવી ધોઈ નાખી છે, બરોબર, અને જોઈ લો આપણે જોઈએ જો આવી રીતનો છે ફાલ, બરોબર, જો હું તમને પાછળ આવીને બતાવું, જો કોમેન્ટમાં કહેજો કેટલીક થાય, વીઘે થઈ જાય ખાંડી, દોઢ વીઘો છે આમાં, હવે નસીબમાં એ થાય, મન પડે એમ દારા ઉપાય, આમ નીચે રાખ, બરોબર, જોઈએ હું થાય નસીબ માં થાય, બરોબર। મિત્રો, મારી મમ્મી છે અને એનું નામ રાજીબેન છે, ને એ રાજકોટ ગયા હતા ઓપરેશન કરવા મોતિયાનું, ને મોતિયાનું ઓપરેશન કરીને આવતાર્યા હે, કારા ડાબલા મારી જેમ પહેર્યા છે અહીંયા, બરોબર, તો અત્યારે દેખાવામાં તો બહુ સારું છે, કઈ આંખમાં કર્યું માં ઓલી બાજુની દેખાય કમ્પ્લીટ, બે ચોખ્ખું દેખાય, કેવું મજા આવી હતી, સારવાર સારી કરે, લાઈનમાં ઉભાનું અહીંથી જાય કે મોલા પહેરાવે,
માસ માસ પહેરાવે હા પછી બધી આઈ બતાવી ને બધી બીજે ઠેકાણ બતાવવા જવાનું બીજે ઠેકાણ બતાવવા જવાનું પછી અહીંયા દુર્મીમાં જોઈ દુર્મીમાં જોઈને પછી આપણું લોહી લઈ હાથમાંથી પછી પછી પાછું અહીંયા બીજે ઠેકાણે જઈએ પાછા બીજે અખાઈમાં ફેરવે દવાખાને બધી અહીં થઈને અહીંથી રિપોર્ટ કરવા હા રિપોર્ટ કરાવ અહીં થઈને અહીંથી ચારી પાંચ ત્યાં તો હાંસ પડી ગઈ પછી કે જમવા જાઓ મગજ એટલું માથું જરીક ભારે ભારે થઈ જાય કાન ભારે ભારે થઈ જાય ને એના ગાલ એક ભાગે અડધી કલાક પછી તો પાછો થઈ જાય તરત માથું બધી ઓપરેશન કરતા આપણે જોઈએ હોય બધી દેખાતા હોય લોઢા મરી ગયા કાઢ લઈને હા હું કહું આચાક વલ્લો કાઢ લઈને આખ્યું ને આમ કરો ને રાવા દે આમ ફોઈ જીવું ને પછી ફુવારો મારે કમ્પ્યુટરનો સોખી આંખ થઈ જાય ને હા આપણે જોતા હોય એક બાઈ આની કરતી ઓપરેશન કરે એક બાઈ આની કરતી કરે આ બાજુની આંખ હોય તો એ બાજુ બાઈ કરે આ બાજુ હોય તો આ કરે પહેલા પછી આપણે પહેલાં તો ઓડિશન મારી દે એટલું જોઈ લઈ પછી ઓડિશન મારી દઈ પછી સુઈ જાય સુઈ જઈ ઓડિશન મારી દઈ પછી ઓપરેશન કરી લઈ બેઠા થઈને પછી અહીંયા દવા દેતા હોય ને ત્યાં દવા અને કોલું દે સસમા અને બધું એમાં દે મારા મામા મારા મામાનું ગામ છે આસિદ્રા માળિયા તાલુકાનું એમાં આસિદ્રા બરાબર અને હમણાં કાલે જ મારા મમ્મીના કાકા કાકા થાય હગા કાકા થાય કે ભાઈ થાય ભાઈ હમણાં અમરાભાઈ હા અમરાભાઈ મોટા બાપાનો છોકરો મોટા બાપાનો છોકરો મેં જવા હે નહીં ત્યાં કારણ કે ઓપરેશન કરાવ્યું એટલે હવે થોડાક દિવસ મુલતવી રાખે પછી જઈ આવી જાય બીજું શું હોય તો મારા મમ્મીના મારા મમ્મીના ભાઈઓની વાત કરીએ તો મારા મામાઓની બધાય તો વીઆઈપી પાલટીઓ હે એના ભત્રીજા બધાય ડૉક્ટર છે એમડી મેડિસિન છે એક એક વેરાવળ હોમ હોસ્પિટલ છે બાળકોની એ મારા મામાનો છોકરો હે એક જૂનાગઢ છે સાસવ અને એક જૂનાગઢ સાસવત હોસ્પિટલ છે આઈસીયુની અને એ હે હૃદયનો સ્પેશિયાલિસ્ટ છે અને એમડી મેડિસિન છે જતીનભાઈ સોલંકી એ બધી મારા મામાના છોકરા હે બરાબર અને મારા મામાના કુટુંબમાંથી લગભગ પાંચક ડૉક્ટરો હે બધા બરાબર એમાં કંઈ ઘટે જ નહીં એ તો મારી મમ્મી પોતે ડૉક્ટર છે આયુર્વેદિક આનો ખાતો ને ઓલું ના ખાતો ને એટલું પાણી ન પીતો ને આવું પાણી ન પીતો ને એ સલાહ સાલું જોયે આખો દી દવા ખાઈ લે આખા સાહિકામાં કમ્પ્લીટ દેખાય હવે મોબાઈલ દેખાય હા મોબાઈલ ક્યાં છે હા એ તો દેખાય ભાઈને છે ને હા અંદર સી જે તું દેખા હું દેખાઉં હતા આવી સસમા ખોલું તો બહુ ઓલી આમ ગઈ ક્યાંક પડી હોય ને એ હજી આવી નથી ક્યાં સકર મારો સોનલ યમા હે પૂર ઉપડી ગઈ હે તારા બાપા માંડવી ભરેવા જા કિસામાં મને તો જા જોખી નાખી પાછો કઈ બતાવવા જવાનું છે અહીંયા તો ગુરુવારે કીધું કે ગુરુવાર બધા તાલાણાથી બસ જ રહે ને હા બસમાં કે બધા પાછા ગુરુવાર ફરી જાત બતાવી જાય પછી પાછું 26 તારીખે હા આવી છે મહિનાથી પછી ને મેસ ક્લબ કીધું મને તો બહુ દેખાય ત્યાં ભાઈ બોલતો તો લાઉસમાં કે એક ડોહીમાં કે હતી કે બહુ મને દેખાય કે સારું છે સારું સારું કે બે તમે ટીપા ખોલતા નહીં નાખું કોઈ આખું ખોલતા નહીં નહીં ઓપરેશન નહીં થાય તમને બાપા કહો આખું ખોલોમાં 2 કલાક રાખવાનું એ એકદમ ટીપા નાખી જાય 5 કલાક કે ટીપા નાખવાના છે કેવા લઈને હા તમે તો કારા ડાબલા પીરા એટલે ન દેખાય દોજે આવે હે આ કે પડી હોય ની ક્યાં ગઈ કોઈ ની ઉપડી જો મમ્મી મેડમ નું પણ કઈ ઘટે નહીં ઉપડી જો મેડમ નું એક્ટિવા લઈને રખડે આવ માસ્ટરણી મારે તો જેપુર જાવ તો લઈને તો કે નથી કે મમ્મી કા જેપુર ઉપડી ગઈ લાગે કે કોઈ લાકે પડી હે કોઈ તો ઈ પડી નતી ન્યા મહરા પણ ગા જેપુર વઈ ગઈ લાગે ગાન કીવો રો તો પા લંબી વેરસ બધાઈ માં બધી કે મરી જાય તો ન્યા ઉભી તી ના રાજુભાઈ ન્યા ખોળવા તા હે ને ટ્રેક્ટર ને મોટર છોકરા ને ફોન માં લોહી લાલ છે
સમજાવે જવા દે ફનલ બનાવે છે મારી મમ્મી હાટું પાલકની ભાજીનું શાક પાલકની ભાજીનું હાખું માટે ઠંડી ક્યાં બધા પલકી જો આ પાલકની ભાજી પાલક આમ વારી લેવો દીકુ દાદી ને રમે તો મસ્ત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ છે. તડકો હે, વરાપ વ્યવસ્થિત આપી દીધી હે. અમને 15 દિવસ વરાપ રહી તો માઇન્ડ બી ખાટ ના કે ખેડું બરોબર. આપણી સગડી પણ રિપેર થઈ ગઈ છે, સગડી આપણી કમ્પ્લીટ રિપેર થઈ ગઈ છે, પણ આજે ટાઈમ ન મળ્યો લેવા જવાનો બરોબર. કાલે જાઉં, સવારમાં લઈ આવશું. કાલે હેતવિકને ટીપા પાવા જવાના છે, પોલિયોના રવિવાર છે એટલે એટલે કાલે આંગણવાડીએ લઈ જવો જો હે. અને બસ આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ. મિત્રો જરા સબસ્ક્રાઈબ કરતા જાઓ, ચેનલ જોવું છો એ બધા વિડીયો સબસ્ક્રાઈબ કરો બરોબર. આપણે વાંધો ને, ધીરે ધીરે હાલે છે, પણ આપણો પણ એક સમય આવશે બરોબર. થોડીક વાર લાગશે પણ આવશે 100% બરોબર. ધીરે ધીરે થાય પછી પાછું એટલે આપણે ધીરે ધીરે પગથિયે કાઈ ધીરે ધીરે પ્રગતિ થાય ને સારું બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, આપણે સવારમાં ઉઠીને વિડીયો બનાવીને વિડીયો આવી જાવ જોઈએ માણસો. તો બસ આપણો આ વ્લોગ અહીં સુધી જ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. જય દ્વારકાધીશ. તાતા બાય બાય. કાલે મળીશું. ત્યાં સુધી બ્લોગની સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો. બધાનું ધ્યાન રાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા બાય બાય.